દહેગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને 13મી તારીખે યોજાનારી ચૂંટણી માટે આજે 7 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત ખાતે 13મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની છે તેવા સમયે દહેગામ તાલુકામાં વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે દહેગામ તાલુકા પંચાયતની કચેરીમાં આવેલી પંચાયત શાખામાંથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે 7 જેટલા ફોર્મનું વિતરણ થવા પામ્યું છે. તેમાં નેહાબેન કેતનભાઈ પટેલ સાપા સીટ, કલ્યાણસિંહ નાથાભાઈ ઠાકોર વર્ધાના મુવાડા, અશોક ગોવિંદભાઈ પટેલ કરોલી, લીલાબેન મનુસિંહ મકવાણા નવાનગર, રમણભાઈ કાંતિભાઈ પટેલ સાણુદ, ફકીરસિંહ મેલસિંહ કડજુદ્રા અને ભરતજી રામસિંહજી ઠાકોર કડાદરાના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવા માટે ફોર્મ લીધા છે. ત્યારે હાલમાં દહેગામ તાલુકામાં પ્રમુખની સીટ માટે કોણ દાવેદાર થશે એ હવે જોવાનું રહ્યું, પરંતુ હાલમાં તો વાતાવરણ ભારે ગરમાયેલું દેખાય છે. અગસ્તી ચૌહાણ, ZSTV દહેગામ.